શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. માત્ર 200 રૂપિયાની નજીવી કિંમતમાં 5 લોકોએ એક શખ્સને માથાના ભાગે પાઇપ મારી મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયા છે. ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં રહેતો અને આઈસર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દશરથ માળીની જાહેરમાં હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. દશરથ માળી આઈસર ચલાવીને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ધૂળેટીની રાત્રે કામ પરથી પરત ફરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે તેના જ વિસ્તારના શૈલેષ ઠાકોર, ચંદુ ઠાકોર, તખાજી ઠાકોર અને રિંકુ સોની નામના શખ્સોએ તેને રસ્તામાં રોકીને દારૂ પીવા માટે 500 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે દશરથ માળીએ 200 રૂપિયા આપવાની ના પાડતા આ પાંચેય શખ્સોએ લોખંડની પાઇપથી દશરથ પર હુમલો કરી દીધો હતો અને આ હુમલામાં દશરથને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર દશરથના પરિવારના સભ્યો પહોંચી ગયા હતા અને દશરથ માળીને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દશરથ માળીની 1 કલાક સુધી સારવાર ચાલુ રહ્યા બાદ દશરથ માળીએ દમ તોડી દીધો હતો. તો આ તરફ દશરથની હત્યા કરનાર પાંચેય શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટના એવી બની હતી, અમે દેરણ જશની બે આ લોકો બધા ગાડી અમ જાય છે, ગાડી અમાંથી આવે એટલે આ લોકો પીવાના પૈસા માંગે, જાફરિયાના પૈસા માંગે, પી પી ને અહીંયા ધમાલ કરે. અમારા ઘરે આદમી જેન્ટ્સ બી કોઈ હોતું નથી, બધા ધંધા કરે છે અને આ લોકો ફરાર થઈ અને આવી રીતે કોઈ ઝાડઝુંપડ, મારકૂટ અને ગાળા ગલતી બધું અમારા ઘરમાં કરે. અરે આજથી નહીં પણ પહેલેથી જ આવી રીતે કરે છે, એટલે આવી રીતનો કોઈને ખિસ્સો આ રીતે બને તો આ વળી ના કરીએ. આ શિક્ષો આપણી અમે આવવા ન જુએ કે આ નજરે પડવા ન જુએ કે આ લોકોને આવી ઔરતને હેરાન કરવા છે. આજ 2 વર્ષના બચ્ચા છે, અમે બાળ મજૂરી કરવા જોશું, અમે વાસણ ધોઈને પેટ ભરશું તો આ લોકોને કાયમી અમારા ગાળી ગલોત ખાવી, એનાથી તો આ લોકોને ફોસી સડા બસારા. મરનાર વ્યક્તિ દશરથભાઈ અંબાજી માળી, તે શાકભાજીની ગાડી ચલાવે છે અને ત્યાંથી ગાડી લઈને આવતા હતા અને ઘરે, અને આ અસામાજિક તત્વો શૈલેષભાઈ, ચંદુભાઈ, પછી રામજીભાઈ એ બધાએ રોકી અને 200 રૂપિયા દારૂ પીવાના માંગ્યા અને 200 રૂપિયા ના આપતા ગળદાપાટનો માર માર્યો અને માથાના ભાગે તીક્ષણ હથિયાર મારી અને એને મોત નિપજાવી છે. આ લોકોનો ઘણા સમયથી ત્રાસ છે. કોરોના વખતે પણ આ લોકોએ સોનીઓ સાથે માથાકૂટ કરી હતી, એ ટાઈમે પણ બધા કેસ કર્યા હતા, પણ આ લોકોનો ધાક અને ધમકીથી કોઈ આગળ આવતું નથી અને વારે ઘડી આ લોકો ઉશ્કેર જાય, માણસોને મારે છે અને હેરાન પરેશાન કરે છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરી તમે? આ બાબતે પોલીસ ફરિયાદ આગળ પણ આ લોકો વિરોધ કરેલી છે અને અત્યારે રાતે પણ કરી નાખી છે, તો પણ હજી એક કોઈ સામાજિક તત્વ પકડાતા નથી અને આખા એરિયામાં ત્રાસ આવે છે. દશરથ માળીના 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેની સંતાનમાં 2 દીકરી અને 1 પુત્ર છે. ત્યારે દશરથ માળીની હત્યાને પગલે તેના માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. ત્યારે ડીસામાં જાહેરમાં 3 સંતાનના પિતાની માત્ર 200 રૂપિયા માટે ખુલ્લેઆમ અસામાજિક તત્વો દ્વારા હત્યા કરી દેવામાં આવી હોય ત્યારે ડીસાના અસામાજિક તત્વો પર પોલીસનો ભય કેટલો બચ્યો હોઈ શકે તે એક મોટો પ્રશ્ન છે.